Change Password tutorial na bija bagma tamaru swagat che. Chella tutorial ma form submit thayu che ke nahi te check karta shikhya. Data values ahi mariye che. Yaad rakho ke database andar passwordo encrypt thayel che. To jem aa fieldo andar aavshe, hu temne MD5 hash ma encrypt karish. Khatri karo ke tame kaunsh mukya che. અહીં જે મે હાઇલાઇટ કર્યું છે તે પેરામીટર છે તો અહીં આપણી પાસે MD5 એન્ક્રિપ્ટ થયેલ પાસવર્ડ હશે આ ફિલ્ડને ચેક કરવાની જરૂર છે એ જોવા માટે કે તે અસ્તિત્વમાં છે કે નહીં આ સમયે જ્યારે ફોર્મ સબમિટ કરીશું આપણે જોશું કે કંઈ જ થયું નથી પહેલા હું ચેક પાસવર્ડ અગેન્સ્ટ DB લખીશ અને ત્યારબાદ ડેટાબેઝથી જોડાવવાનો છે આપણે આ પેજીસમાંથી કેટલાકમાં પહેલાથી જ ડેટાબેઝ સાથે જોડાયા છીએ જેમ કે લોગિન પેજ તમે આને તમારી એક સમયની લોગિન સ્ક્રિપ્ટની સાથે ઇન્ક્લુડ અને includeconnect.php નામની જુદી ફાઇલમાં મૂકી શકો છો જેથી તેને ટાઇપ કરવું ન પડશે પરંતુ આપણા ટ્યુટોરિયલ માટે હું આને વારંવાર ટાઇપ કરીશ કારણ કે શીખવા માટે આ એક સારો માર્ગ છે આપણે અહીં ટાઇપ કરીશું Connect equal to mysql underscore connect. અને આપણે username root અને password કઈ નથી એ સાથે localhost database થી જોડાશું હું database પસંદ કરીશ. તો આ PHP login છે જે અહીં છે ત્યાં જઈએ અને તમે આને અહીં જોઈ શકો છો. કોષ્ટક users છે જેનો ઉપયોગ પછીથી કરી શકીએ છીએ. આગળ પાસવર્ડો મેળવવા માટે એક query બનાવીશું. તો હું query get ટાઇપ કરીશ જે MySQL query સમાન છે અને અહીં select password ટાઇપ કરીશું આપણે ડેટાબેઝ યુઝર્સ માંથી પાસવર્ડ ખાતરી કરવાની જરૂર છે તમે અહીં જોઈ શકો છો આ એક યુઝર્સ કોષ્ટક છે પછી Where username is equal to user type કરીશું. આ user નું username ધરાવતું session variable છે. તો આ કોષ્ટક માંથી password hash પસંદ કરીશું. જ્યાં username session નામ સમાન છે. અને તે Alex સમાન છે. તો આ એક સફળ query હોવી જોઈએ. અને અંતમાં તમે type કરી શકો છો. Or die, query did not work. Error message. તમે આ એરર મેસેજો સાથે થોડું કલ્પનાશીલ બની શકો છો અને તમને ગમતું ટાઇપ કરી શકો છો એ જ રીતે અહીં લખી શકો છો ઓર ડાઈ એરર મેસેજ અહીં ઉમેરી શકો છો પણ સમય બચાવવા માટે હમણાં ન કરીશ હવે આનો ઉપયોગ થોડી અલગ રીતે કરીશું એ પહેલા કે આપણે ડેટાબેઝમાં દરેક રેકોર્ડ દરમિયાન લૂપ કરવા માટે વાઇલ ફંક્શનને વાપરીએ મને આ પદ્ધતિ વિશે કોઈએ પોસ્ટ કરેલ કમેન્ટ દ્વારા જાણકારી મળી હું લખીશ રો ઇક્વલ ટુ mysql underscore fetch underscore asok અને આ ક્વેરી ગેટ છે ઓલ્ડ પાસવર્ડ DB સુયોજિત કરીશું જે નવું વેરિયેબલ નામ છે જૂના પાસવર્ડ જે સબમિટ થયેલ છે તે સાથે ભૂલ ન કરો ડેટાબેઝમાં જૂનો પાસવર્ડ રો સમાન રહેશે યાદ રાખો આ એક અરે બનાવે છે તો આ વેલ્યુ પાસવર્ડ છે કારણ કે ડેટાબેઝની અંદર આ અહીં પાસવર્ડ છે તમને લેબલો વાપરવાની જરૂર છે તો અહીંથી પાસવર્ડો તપાસ કરી શકીએ છીએ જૂના અને નવા પાસવર્ડોને તપાસવું એક સરળ ઇફ સ્ટેટમેન્ટ છે ટાઇપ કરો ઇફ ધ ઓલ્ડ પાસવર્ડ ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ પાસવર્ડ જે ડેટાબેઝમાં છે આ બંને MD5 હેશ છે કારણ કે તેમને પહેલા MD5 હેશમાં રૂપાંતરિત કર્યા હતા તો જો આ સમાન છે તો કોડના બ્લોકને રન કરીશું નહીં તો પેજને કિલ કરી ઓલ્ડ પાસવર્ડ ડઝ નોટ મેચ લખીશું તો અહીં એ માની કે આપણે વેલિડેશનના પ્રથમ સ્તરને મેળવી લીધું છે આપણે ડેટાબેઝમાં જૂના પાસવર્ડથી આપણા જૂના પાસવર્ડ સાથે તપાસી લીધા છે હવે બે નવા પાસવર્ડોને તપાસ કરવાની જરૂર છે હવે આ સરળ રીતે
if new password is equal to repeat new password type કરવા જેવું છે. પછી કોડના બ્લોકને લખીશું. નહીં તો ફક્ત પેજને કિલ કરીશું અને new password don't match લખીશું. તો અહીં સક્સેસ છે અને ત્યારબાદ change password in database લખીશું. તો હવે હું સક્સેસ એકો કરીશ અને મારા પેજ ઉપર પાછી આવીશ. હું ઈરાદાપૂર્વક પાસવર્ડ ખોટો ટાઈપ કરીશ. હું ફક્ત આ ટાઈપ કરીશ. નવો પાસવર્ડ ABC ટાઈપ કરીશ અને પછી change password ઉપર ક્લિક કરવાથી old password does not match મેસેજ મળે છે. જો હું ABC ને જૂના પાસવર્ડ તરીકે ટાઈપ કરું જે એ જ છે અને 123 ને નવા પાસવર્ડ તરીકે અને આગળ ક્રમ વિનાના અક્ષરો તો આપણને મળવું જોઈએ old password does not match. પાછળ જોઈ કોડ તપાસીએ. Old password row password query get. ડીબગ કરવા માટે અંતમાં બ્રેક સાથે echo old password db લખીએ અને બીજી એક બ્રેક સાથે echo old password લખીએ. હવે સ્ક્રિપ્ટ ફરીથી રન કરીશું તો જૂનો પાસવર્ડ ABC સમાન છે, નવો પાસવર્ડ 123 ની સમાન છે અને ત્યારબાદ ક્રમરહિત અક્ષરો. આની સરખામણી કરીએ, આ બંને સરખા દેખાય છે તો આપણે જોશું કે અહીં એક સમસ્યા મળી છે. ફરીથી કોડ તપાસો. વર્ણાક્ષરો માટે તપાસ કરવામાં આવી રહી છે. મને સમસ્યા મળી ગઈ છે. જો હું ડેટાબેઝ પર પાછી જાઉં છું તો આપણે જોશું કે આ વેલ્યુમાં મેં પોતેથી જોડ્યું હતું અને આની અંતમાં આ સ્પેસ બનાવી હતી. તે ભૂરા રંગમાં હાઇલાઇટ થયેલ છે. હું આ રદ કરીશ અને પેજ ઉપર પાછી આવીશ. હંમેશાની જેમ હું ફરીથી લોગિન કરીશ અને પાસવર્ડને બદલીશ. હું જૂના પાસવર્ડને બરાબર નાખીશ અને બે નવા પાસવર્ડો માટે ક્રમ વિનાની લખાણ નાખીશ. મારા બે નવા પાસવર્ડો મેચ થતા નથી. આપણે આ પહેલાથી જ એકો કર્યું છે તો હવે આ રદ કરીશું. તો એ માની કે પાસવર્ડો મેચ થાય છે, હું સક્સેસ મેસેજ એકો કરીશ. આ રદ કરીએ. હું આ ડીબગિંગ માટે મૂકું છું. હું જૂનો પાસવર્ડ, નવો પાસવર્ડ 123 અને 123 ટાઈપ કરીશ. ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કરીશ અને સક્સેસ મળી છે. પાછલી ભૂલો માટે હું માફી માંગુ છું. તો આ ટ્યુટોરીયલના ત્રીજા ભાગમાં આપણે યુઝરના પાસવર્ડને બદલવા સાથે ચાલુ રાખીશું અને ખાતરી કરીશું કે બધું બરાબર કામ કરે છે. આઈઆઈટી બોમ્બે તરફથી રેકોર્ડિંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.